હેલો એવરીવાન ટુડે વી હેવ લર્ન અબાઉટ કેર ઓફ એડોલેસન્ટ કે કિશોરાવસ્થા એ જિંદગીનો એક એવો તબક્કો છે જેમાં શારીરિક અને માનસિક ફેરફારો ખૂબ થાય છે અંતસ્ત્રાવોમાં થતા ફેરફારો વ્યક્તિની લાગણીઓમાં અસામાન્ય ફેરફારો લાવે છે એટલે કે કિશોરાવસ્થા કિશોરાવસ્થા કોને કહેવાય તો કે ટીનેજ આપણે જેને કહીએ કે થર્ટીથી એટીન સુધીની જે એજ છે એને શું કહેવાય ટીનેજ કહેવાય અથવા તો કિશોરાવસ્થા કહેવાય આ સમય દરમિયાન આપણા શરીરની અંદર છોકરી હોય છોકરી હોય તો એમાં છોકરીઓને લગતા અંતસ્ત્રાવોનો ખૂબ પ્રમાણમાં સ્ત્રાવ થાય છે છોકરા હોય તો છોકરાના અંતસ્ત્રાવોનો સ્ત્રાવ છે થવાનો શરૂ થઈ જાય છે સેક્સ્યુઅલ એક્ટિવિટી અને સેક્સ્યુઅલ ચેન્જીસ પણ તેમાં જોવા મળે છે એટલે ઘણી રીતના શારીરિક અને માનસિક છે એ ફેરફારો બોડીની અંદર જોવા મળે છે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા થાય અને જાતીય વિકાસના ઝડપથી થતા શારીરિક ફેરફારોના કારણે નવી નવી લાગણીઓ થાય તેનાથી વ્યક્તિને મૂંઝવણ અને ચિંતા થાય છે એટલે કે જાતીય સંબંધ જાતીય સંબંધ એટલે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી છે એની ઈચ્છા થાય કારણ કે હવે એ પ્ર એ સેક્સ્યુઅલ અંતસ્ત્રાવો છે હવે એ સિક્રિટ છે થવા લાગ્યા હોય કિશોરાવસ્થા દરમિયાન એટલા માટે અને ઘણી નવી નવી લાગણીઓ થાય એકબીજા જાતીય શું કહેવાય કે આકર્ષણ થાય એની લીધે ઘણી વખત વ્યક્તિને મૂંઝવણ અને ચિંતા થાય છે સાચી માહિતીના અભાવને કારણે ઘણા કિશોરો જાતીય સંબંધો અને જાતીયતા પ્રત્યે ખોટો ખ્યાલ વિકસાવે છે એટલે કે ઘણી વખત છે સેક્સ્યુઅલ એજ્યુકેશન ઓછું હોવાના કારણે ઘણાના મનમાં છે એ ખોટા ખ્યાલો પણ છે એ ઉદભવે છે હવે ઇન્ટ્રોડક્શન આ વિભાગમાં એટલે કે આ કિશોરાવસ્થા એડોલેશનની કેરની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે શારીરિક અને સામાજિક અને લાગણીઓના ફેરફારને સમજી શકાય તે માટેની માહિતી આપવામાં આવી છે અને આ વિભાગ તેમને જાતીય સંબંધ પ્રત્યે ગેરમાન્ય માન્યતા દૂર કરવા અને પોતાની અને અન્ય લોકોની જાતીયતાને જાતીયતા તરીકે સ્વીકારવામાં મદદ કરશે આ વિભાગમાં પૂરતા પોષણનું મહત્વ સ્થૂળતા ખીલ શરીરની દુર્ગંધ અને કિશોરાવસ્થા દરમિયાન પોતાના ખોરાકમાં સતત ઘટાડો કરતી છોકરીઓ જેવા વિષયો પર ચર્ચા કરીશું એટલે ઇન્ટ્રોડક્શનની અંદર શું આપેલું છે કે આગળ આપણે કયા કયા ટોપિકની વાત કરીશું તે ખાલી ઇન્ટ્રોડક્શનની અંદર આપેલું છે જેન ફિઝિકલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડ્યુરિંગ એડોલેશન હવે આ ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ ડ્યુરિંગ એડોલેશન છે આપણે સ્ટોનની અંદર આપણે આ આખે આખું છે સેમ ટુ સેમ જોઈ જોઈ ગયા છે તેથી આપણે વિડીયોને છે લોંગ નહીં કરીએ હવે ડાયરેક્ટ આપણે જશું સાયકોલોજીકલ ફિઝિકલ ચેન્જીસ ઇન ધ એડોલેશન ગર્લ એન્ડ બોય શારીરિક પરિવર્તન છે એડોલેસન્ટની અંદર એડોલેસન્ટ એટલે કે તેરથી અઢાર વર્ષની ઉંમર એને આપણે ગુજરાતીમાં શું કહે છે કિશોરાવસ્થા કહે અથવા તો શું કહીએ છીએ એને ટીનેજર કહેવામાં આવે છે તો તે દરમિયાન બોડીની અંદર ફિઝિકલી કયા કયા ચેન્જીસ આવશે છો છોકરાઓમાં અને છોકરીઓમાં તે આપણે જોઈશું કિશોરાવસ્થા એ જિંદગીનો એક એવો તબક્કો છે જેમાં શારીરિક અને માનસિક ફેરફારો ખૂબ થાય છે જે આપણે આગળ ફર્સ્ટ ફોલ ઇન્ટ્રોડક્શનની ઉપરના જે પેરેગ્રાફ છે તેમાં જોઈ ગયા એનું એ જ છે તો આપણે હવે ફેરફારો જોશું કે તરુણ તરુણ એટલે કે છોકરાઓ અને તરુણી એટલે કે છોકરીઓ તો આપણે એની અંદર જોઈએ તરુણની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું આપેલું છે તો કે ઊંચાઈ વધે હવે સામાન્ય રીતે તેરથી અઢાર વર્ષની અંદર શું થશે એસસીજીના સિક્રિશનના કારણે શું થશે એની ઊંચાઈમાં વધારો થશે તરુણીની તરુણીની એટલે કે છોકરીની અંદર પણ શું થશે ઊંચાઈ છે વધશે પછી બીજું સ્નાયુઓ બળવાન બને છે એટલે કે મસલ્સ જે હાથના મસલ્સ છે થાઈના મસલ્સ છે એકદમ કેવા થશે બળવાન બનશે અને જ્યારે છોકરીની અંદર શું થશે સ્તનનો વિકાસ થશે એટલે કે છાતીનો જે ભાગ છે સ્તન છે એ શું થશે વિકાસ થશે મોટા થશે ધેન ત્રીજું તરુણ એટલે કે છોકરાની અંદર શું આવશે દાઢી અને મૂછના વાળ છે એ ફૂટશે અને છોકરીની અંદર શું થશે તો કે એનો ચહેરો છે એકદમ કેવો બનશે ભરાવદાર બનશે કે નાની છોકરી જેવી હવે એનું ચહેરો નહીં રહે એકદમ એવી એવી કૂણી ચામડી નહીં રહે પણ હવે કેવી બનશે એકદમ ભરાવદાર ચહેરો બનશે ચોથું છોકરાની અંદર શું થશે તો કે જનનેન્દ્રીની આજુબાજુ અને બગલમાં વાળ ઉગે છે હવે જનનેન્દ્રીની આજુબાજુ એટલે કે એના રિપ્રોડક્ટિવ ઓર્ગન છે જે છોકરાના એની આજુબાજુ શું થશે વાળ ઉગવાની શરૂઆત થશે હવે ચોથું એમાં પણ શું થશે તરુણી છોકરીઓની અંદર પણ શું થશે એ જ ફેરફાર જોવા મળશે જેન પાંચમું શિશનો સ્થાન સ્વપ્નદોષ અને વિડીયોનો સ્ત્રાવ થશે હવે આ સમય દરમિયાન છોકરાની અંદર શું જોવા મળશે તો કે હવે ટીનેજરની અંદર હવે વીર્યનો સ્ત્રાવ છે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગનમાંથી છે એ થવા લાગશે તેન તરુણી છોકરીઓની અંદર શું થશે માસિક સ્ત્રાવ એટલે કે મેન્સ્ટ્યુએશન સાયકલ છે એ હવે શરૂ થઈ જશે છઠ્ઠું શિશ્ન અને વૃષણનો આકાર વધશે હવે તેનું રિપ્રોડક્ટિવ ઓર્ગન શિશ્ન અને વૃષ વૃષણ કે જે તમારે ફર્સ્ટ યરમાં એનાટોમીની અંદર બંને જે ઓંગ છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના એ આવી ગયા છે તો એની અંદર શું થશે એનો આકાર છે વધશે અને જ્યારે છોકરીઓમાં શું જોવા મળશે નિતમ ભરાવદાર એટલે કે એનો પાછળના જે ભાગ છે નિતંબ છે એ શું બનશે ભરાવદાર બનશે જે સાતમું આક્રમકતા વધશે અને છોકરીઓને અંદર શું થશે તો કે એની લજ્જા શર્મ છે એ નિર્માણ થશે તેને આઠમાં સ્વનો ખ્યાલ વિકસે એટલે કે પોતે છે પોતે અત્યારે શું કરી રહ્યો છે પોતાને આગળ શું કરવાની જરૂર છે હવે તરુણની અંદર એ સ્વનો ખ્યાલ છે વિકસશે એવી જ રીતના છોકરીની અંદર પણ સ્વનો ખ્યાલ છે એ વિકસશે નમું સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની તાલાવેલી વિજાતીય વ્યક્તિમાં રસ અને આકર્ષણ વધશે છોકરાની અંદર શું થશે કે પોતે સ્વતંત્ર હવે શું કરશે સ્વતંત્રતા વિકસાવશે કે એને કોઈ રોકટોક ના કરે એ પોતે સ્વતંત્ર કમા કમાતો હોય અથવા તો કાંઈ પણ અલગ કામ કરતો હોય તથા વિજાતીય વ્યક્તિમાં રસ વિજાતીય વ્યક્તિ એટલે કે પોતે છોકરો છે તો સામે શું વિજાતીય સંબંધ કયો થયો છોકરીનો તો એમાં શું થશે એનો ઇન્ટરેસ્ટ અને આકર્ષણ છે એ વધશે જ્યારે છોકરીઓમાં પણ શું થશે તે જ બદલાવ આવશે દસમ દીવા સ્વપ્ન માં રાચવું દીવા સ્વપ્નમાં રાચવું એટલે કે ખુલ્લી આંખે કંઈ પણ આપણે વિચાર કરીએ ભવિષ્યનો વિચાર કરીએ અથવા તો કંઈ પણ આપણે આપણે કઈ પણ આગળ કામ ધંધો કરવો હોય તેના વિચાર કરીએ અને શું કેવાય દીવા સ્વપ્નમાં રાચવું

કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારો હવે શારીરિક ફેરફારો કયા કયા જોવા મળે છે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ વિકાસની શરૂઆત કે સાત થી નવ વર્ષના ગાળામાં છોકરાઓ અને છોકરીઓ યુવાનો કે યુવતીઓ બનવા તરફ વિકાસ કરે છે કેટલા વર્ષથી એનો વિકાસ છે કિશોરાવસ્થા તરફ થવા લાગે છે તો કે નવ સાત થી નવ વર્ષના ગાળામાં છે એ હવે છોકરો હોય કે છોકરી તેનું જીવન કઈ તરફ જાય છે કિશોરાવસ્થા તરફ છે વિકાસ કરવા લાગે છે બે થી ત્રણ વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન થતા અનુભવોને વિકાસની શરૂઆત તરીકે ઓળખવામાં આવે છે હવે કિશોરાવસ્થાની અંદર આપણે આગળ જોયું તો શું ફેરફાર થાય છે એક તો ઊંચાઈમાં ઝડપથી વધે વધે છે વજન છે એની અંદર પણ શું થાય છે વધારો થાય છે આ વિકાસની શરૂઆતનો તબક્કો છોકરાઓ કરતાં છોકરીઓમાં બે વર્ષ પહેલા શરૂ થાય છે એટલે કે બધા વિકાસની શરૂઆત છે છોકરાઓ કરતા છોકરીઓની અંદર શું જોવા મળે છે વધારે જોવા મળે છે એની છોકરીઓની અંદર મેચ્યોરિટી છે છોકરા કરતાં વહેલી આવે છે પણ છોકરાઓમાં તે લાંબા સમય સુધી ચાલે છે ભારતીય છોકરીઓ માટે વિકાસનો આ તબક્કો આશરે કેટલા વર્ષથી શરૂ થઈ જાય છે તો છોકરી છે દસ થી તેર વર્ષની થાય ત્યાં સુધીમાં તેની અંદર આ વિકાસ છે ઝડપથી થવા લાગે છે અને ભારતીય છોકરા છે એ બે વર્ષ પાછળ છે કેટલું તો કે એનો વિકાસનો સમયગાળો છે બારથી સત્તર વર્ષ દરમિયાનનો નવ વર્ષના ગાળામાં છોકરીઓમાં સરેરાશ છત્રીસ સેમી જેટલી ઊંચાઈ અને પચીસ કિગ્ર જેટલું વજન છે એ વધે છે જ્યારે છોકરાઓમાં કેટલું છોકરીઓમાં ચોવીસ સેમી જેટલી ઊંચાઈ વધે છે અને એકવીસ કિલો જેટલો વજન છે એ વધે છે છોકરીઓમાં છે છોકરા કરતાં ઊંચાઈ અને વજન છે કેવો હોય છે ઓછો વધે છે જોકે આ તો સરેરાશ આંકડો છે જેથી વ્યક્તિ છે એ ધોરણે થતા ફેરફારમાં અસામાન્ય ગણી શકાય એટલે કે આ શું છે એક સામાન્ય કોમન આંક કાઢેલો છે પણ ઘણાની અંદર છે વધારે છોકરીઓની અંદર પણ ઊંચાઈ જોવા મળે ઘણા છોકરા છે એ નીચા પણ હોઈ શકે હવે શારીરિક કદમાં શું ફેરફાર થાય તો આપણે અગાઉ જોયું એમ એક તો ઊંચાઈ વધશે વજનમાં પણ કેવો થશે વધારો થશે પછી શરીરના દરેક ભાગને વિકાસને પોતાનો ક્રમ અને ઝડપ હોય છે કોઈ ભાગ છે એ ઝડપથી વિકાસ પામે છે ત્યારે કોઈ ભાગ છે એ કેવો વિકાસ પામશે ધીમે ધીમે વિકાસ પામશે આમ ઉંમરમાં હાથ અને પગ છે એ પુખ્ત વ્યક્તિની જેમ જ વધી જાય છે હાથ પગ છે એનો વિકાસ છે એ બરાબર રીતના પુખ્ત વ્યક્તિની જેમ જ વધે છે જ્યારે ખંભો અને સાથળનો વિકાસ છે એ કેવો થાય છે ધીમે ધીમે થાય છે છોકરીઓમાં નિતંબ તેના ખંભા કરતાં કેવું હોય છે વધારે પોળવું હોય છે જ્યારે છોકરાઓમાં ખભા છે એ કેવા આવશે પોળા હશે અને નીતમ નીચેના ભાગ છે એ કેવો હશે સાંકડો હશે ધેન ચહેરાની આકૃતિમાં પરિવર્તન હવે ચહેરામાં શું પરિવર્તન આવશે તો કે ચહેરાની આકૃતિમાં પણ થોડો ફેરફાર થાય છે જડબું અને નાક શું થાય છે મોટા થાય છે જડબું એટલે કે આપણી જે ગાલની નીચેની જે આપણે જો લાઈન કહીએ દાઢી સમાંતર ભાગ જે જો લાઈન કહીએ એને શું કહેવાય જડબું અને નાકમાં શું થશે એ વધારે પહોળું થશે અને ચહેરાની હળ હડપચી છે એ ઉપસી જશે જે આગળની હળપચી હોય છે જે ચપટો ભાગ હોય છે દાઢીવાળો એ શું થશે હવે ઉપસી આવે છે શરીરના સ્નાયુઓ અને ચરબીમાં થતા ફેરફારો કે સ્નાયુઓની અંદર શું ફેરફાર થશે ચરબીમાં કેટલો વધારો થશે તે તો કે ઊંચાઈ વધવાની સાથે છોકરા અને છોકરીઓમાં શું થશે જેમ ઊંચાઈ વધશે એમ સ્નાયુનો પણ શું થશે વિકાસ થશે ઊંચાઈ વધે એમ સ્નાયુ છે એ વધવાના જ છે જોકે છોકરીઓ કરતાં છોકરાઓમાં વિકાસની ઝડપ કેવી હોય છે વધારે હોય છે આથી જ છોકરીઓની સરખામણીમાં છોકરાઓ વધારે સ્નાયુ બધું શરીર ધરાવતા હોય છે એટલે કે છોકરાઓની બોડી એકદમ કેવી હશે સ્ટ્રોંગ હશે એકદમ વધેલી હશે સ્નાયુઓ એકદમ દેખાતા હશે બહાર સ્નાયુઓના કોષના વિકાસનો દર છે ચરબીના કોષના વિકાસના દર કરતાં કેવો છે વધારે ઝડપી છે એટલે કે સ્નાયુઓનો વિકાસ છે એ કોના કરતાં તો કે ચરબી કરતાં વધારે ઝડપથી થાય છે આવું ખાસ કરીને છોકરાઓ કરતાં છોકરીઓમાં વધુ હોય છે આથી જ છોકરીઓમાં હાથમાં હાથમાં પગમાં સાથળ વગેરેમાં ચરબીના કોષો છે સચવાઈ રહે છે એટલે કે શું થાય છે છોકરીઓની અંદર છે સ્નાયુઓનો વિકાસ છે છોકરા કરતાં ઓછો થાય એટલે છોકરીઓના જે હાથના ભાગ છે એ વધારે જાડા

પ્રજોપતિના અવયવો અથવા તો જાતીય અવયવોનો વિકાસ જાતીય અવયવોનો વિકાસ એટલે કે જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એના જે એની અંદર જે કાંઈ પણ અવયવોનો સમાવેશ થાય છે તો એનો વિકાસ કઈ રીતના થાય છે તો કે શરીરના કદની સાથે સાથે જે જાતીય અવયવોનો પણ શું થશે વિકાસ થશે જે જાતીય પુખ્તા તરીકે દોરી જાય છે છોકરા અને છોકરીઓમાં જિંદગીના આ તબક્કે પ્રથમ વખત દેખાતી શારીરિક ફેરફાર છે આવે છે એટલે કે જે કોઈ પણ ઓર્ગન અને મેલના રિપ્રોડક્ટિવ ઓર્ગન બંનેની અંદર શું જોવા મળે છે વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે જાતીય પુખ્તતા પ્રજોપ્તિના અવયવમાં બે પ્રકારના ફેરફાર કરે છે પહેલી કે જે પ્રાથમિક જાતીય અંગો જેવા કે પુરુષોમાં શિશ્ન અને વૃષણો અને સ્ત્રીઓમાં યોની અને અંડાકોષ વગેરે સાથે સંકળાયેલો હોય છે જેને પ્રાથમિક જાતીય લક્ષણો કહેવામાં આવે છે એટલે પ્રાથમિકતાની અંદર શું જોવા મળે છે પુરુષોનું શિશ્ન અને જે વૃષણ કોથરી છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે ત્યારે સ્ત્રીઓમાં યોની માર્ગ છે અને અંડકોષ જે કંઈ પણ બનવાની શરૂઆત થાય છે એ પ્રાથમિક વિકાસ થયો એમ ગણાય છે તેની સાથે સંકળાયેલા શરીર પર દેખાતા અન્ય ફેરફારોને ગુણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે કે જેમ ઉંમર વધે એમ શરીરની અંદર જે કાંઈ પણ ફેરફારો થાય તેને શું કહેવાય ગુણ જાતીય લક્ષણો કહેવાય તો તેની અંદર શું જોવા મળે કે આમાં એક તો સ્ત્રીઓમાં શું વિકસશે સ્તનનો વિકાસ થશે એ પણ શું છે ગુણ જાતીય લક્ષણ છે પુરુષોની અંદર શું જોવા મળશે દાઢી દાઢીના વાળ ઉગશે અને બંનેના જાતીય અંગો અને બગલમાં શું જોવા મળશે વાળ વિકસશે એને શું કહેવાય ગૌણ જાતીય ગૌણ જાતીય લક્ષણો કહેવાય કે જે ક્યારે જોવા મળે છે ટીનેજર દરમિયાન અથવા તો કિશોરાવસ્થા દરમિયાન અથવા તો એડોલેસન્ટ એન્ડ એજની અંદર આ બધા ફેરફારો છે આપણને જોવા મળે છે ધેન છોકરાઓના જાતીય અંગ અને તેની પ્રક્રિયાઓ અને એના કાર્યો તો આપણે જોઈએ તમારે આ બધા જ જે છોકરાઓના જાતીઓ અંગ છે એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે તમારે ફર્સ્ટ યર એનાટોમીની અંદર ડીપમાં આવી ગયા હશે હવે એની અંદર કયા કયા ફેરફારો થાય છે અને કઈ કઈ પ્રક્રિયાઓ અને કાર્યો કરે છે તે અહીંયા લિસ્ટ આપેલું છે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ એ મેલ રીપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર પહેલું શિસ્ણ કે પુરુષનું અંગ જ્યારે ઉત્તેજિત થાય ત્યારે તેમાં લોહી ભરાય છે અને તે સખત થઈ જાય છે કે હવે કિશોરાવસ્થાની અંદર શું થશે શિશ્ન છે એ ઉત્તેજિત થાય અથવા તો એવા કોઈ પણ સ્પર્શના કારણે અથવા તો કોઈ પણ એવા ચિત્રો જોવાના કારણે કે એની અંદર ઉત્તેજના આવે છે અને તેની અંદર શું થશે લોહી ભરાશે અને તે સખત થઈ જાય છે જેમ બી વૃષણ કોથળી કે શિશ્નની નીચે આવેલી કોથળી જેમાં વૃષણની નલિકા આવેલી હોય છે વૃષણોને સાચવે છે અને શુક્રાણોના ઉત્પાદન કરે છે હવે આ વૃષણ કોથળી છે એનું પણ શું થશે હવે ટીનેજ ટીનેજર દરમિયાન તેમાં શું થશે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે જે શું કરે છે શુક્રાણું કે આપણે જેને સ્પંપ કહીએ છીએ તેનું શું થશે ઉત્પાદન ઉત્પાદન કરે છે અને તેને જીવિત રાખે છે અને તેને અનુકૂળ ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે છે એ છે એ જીવિત રહે તે ટેમ્પરેચર તેને પૂરું પાડે છે અને તેનું ટેમ્પરેચરનું તાપમાનનું એ નિયંત્રણ કરે છે ધેન સી શુક્રન શુક્ર નલિકા કે આ નલિકા શુક્રાણુઓને વૃષણ કોથરીથી ઉપયોગી થાય છે હવે નલિકા છે એનું એનું કાર્ય શું છે તો કે વૃષણ કોથરીની અંદર જે કંઈ પણ શુક્રાણુઓ સ્પર્ આવેલા હોય છે તેને ક્યાં લઈ જાય છે તો કે મૂત્ર માર્ગે વહન કરવા માટે લઈ જાય છે જેને હવે વૃષણો વૃષણો કોને કહેવાય તો કે વૃષણ કોથળીની અંદર આવેલા અંડાકાર અથવા તો ગોળાકાર ગોળાકાર જે ગ્રંથિઓ આવેલી છે જે શું કરે છે શુક્રાણુઓ એટલે કે સ્પ્રમ છે એ ઉત્પન્ન કરે છે તેને શું કરશે એ સાચવશે તેને કવર પૂરું પાડે છે અને શું કરશે બીજું કે સ્ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોન શું છે એક એક ટાઈપનો અંતસ્ત્રાવ છે એ અંતસ્ત્રાવને અંતસ્ત્રાવને શું કરશે તે ઉત્પન્ન કરે છે તેન ઈ વીર્યનલિકા કે અર્ધ ગોળાકાર આકારનું અંગ જે મૂત્રાશયની નીચે આવેલું હોય છે જે શું કરશે જાડા દૂધ જેવા એક પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જે વીર્ય બનાવવામાં મદદ થાય છે અને શુક્રાણુઓને પોષણ પણ પૂરું પાડે છે હવે વીર્ય નલિકા છે શું કરશે વીર્યનું ઉત્પાદન કરશે જે કેવું કેવો સ્ત્રાવ કરશે તો કે જાડા દૂધ જેવો છે એ સ્ત્રાવ કરશે અને વીર્ય બનાવવામાં તથા શુક્રાણુઓને એટલે કે સ્પ્રમને છે એ પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ હવે પ્રોસ્ટેટ ગ્લેન્ડ કોને કહેવાય તો કે આ ગ્રંથિ છે સુપારી જેટલા કદની હોય છે પ્રોસ્ટેટ ગ્લેન છે એ શું છે એક પ્રકારની પુરુષોની અંદર જોવા મળતી ગ્રંથિ છે કે જે શું કરે છે જે મૂત્રાશયની બાજુમાં આવેલી હોય છે જ્યાંથી મૂત્ર નલિકા શરૂ થાય છે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ પાતળું દૂધ જેવું પ્રવાહી પેદા કરે છે જે પણ સેમાં ઉપયોગી છે તો કે બનાવવામાં ભાગ ભજવે છે આ સ્ત્રાવો છે એ બીજું શું કરશે તો કે એટલે કે સ્પમનું સ્પમની છે વહન ક્ષમતાને શું કરશે વધારશે કે આગળ જે વહન કરવાની ક્ષમતા છે આગળ ધકેલવાની ક્ષમતા છે એને શું કરશે વધારશે તેન ઈ કોપર ગ્રંથી કે બે નાના કદની ગ્રંથિઓ જે મૂત્રાશયની બંને બાજુએ પ્રોસ્ટેટ ગ્રેન્ડ જે આવેલી છે મૂત્રાશયની બાજુમાં એની નીચે નીચે આવેલી હોય છે જે શું કરે છે જાતીય ઉત્તેજના વખતે રંગવિહીન ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે એટલે મ્યુકસ જેવું જે ચીકણું પ્રવાહી નીકળે છે એનો સ્ત્રાવ કરે છે આ ગ્રંથી જે મૂત્ર માર્ગમાં આવે છે અને મૂત્ર માર્ગમાં મૂત્રવહનના કારણે રહેલા એસિડ છે એની અસરને શું કરશે નાબૂદ કરે છે એટલે કે મૂત્રની અંદર જે કંઈ પણ એસિડ હશે એની અસરને શું કરશે બળતરા જે થાય એસિડના કારણે એની અસરને એ નાબૂદ કરે છે હવે મૂત્ર માર્ગ આ એક નલિકા જેવો માર્ગ છે જેના દ્વારા મૂત્રાશયમાં રહેલું મૂત્ર છે શું આવશે આપણને ખબર છે કે શરીરની બહાર ફેંકાઈ જાય છે અને આ મૂત્ર માર્ગ દ્વારા શું શું બહાર નીકળશે વીર્ય પણ બહાર નીકળે છે હવે શુક્રાણુઓ એટલે એટલે કે 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 તો પુરુષના આ જાતીય કોષોને જેનો આકાર કેવો હોય છે નાના ડેટકા જેવો હોય છે આ શુક્રાણુઓ કદમાં કેવા હોય છે એકદમ નાના જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે શું સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ દ્વારા તેને જોઈ શકીએ છીએ અને તે કેવા દેખાય છે નાના દેટકા જેવા આકારના દેખાય છે શુક્રાણુઓનું ઉત્પાદન લગભગ કેટલા વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે મેલની અંદર થકી બારથી ચૌદ વર્ષનું જે મેલ બાળક હોય છે તેની અંદર છે શુક્રાણુઓનું એટલે કે સ્વમનું ઉત્પાદન છે એ શરૂ થઈ જાય છે વીર્ય શિશ્નામાંથી સ્કલન વખતે નીકળતું દૂધ જેવું પ્રવાહી આ આ વીર્યમાં શુક્રાણુઓ વીર્ય નલિકા અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવો છે એ સામેલ હોય છે હવે વીર્ય કોને કહેવાય તો કે શિશ્નામાંથી ઉત્તેજ ઉત્તેજન ઉત્તેજિત પામ્યા બાદ જ્યારે શું કહેવાય ઉત્તેજના પૂર્ણ થાય એ પછી જે કાંઈ પણ પ્રવાહી નીકળે એને શું કહેવાય તો કે વીર્ય કહેવાય આપણે આગળ જોયું તો કે વીર્ય શેનાથી બને તો કે એક તો પ્રોસ્ટેટ ગ્લેન્ડ દ્વારા નીકળતા જાડા દૂધ જેવા પ્રવાહીમાંથી અને કોપર ગ્રંથિઓ દ્વારા નીકળતા પાતળા દૂધ જેવા પ્રવાહીઓમાંથી બને છે એનો આ શું હોય કીધું તો કે પ્રોસ્ટેટ ગ્રંથિઓનો સ્ત્રાવ સામેલ હોય છે ધેન ઉત્તેજના તો કે ઉત્તેજના કોને કહેવાય તો કે આ પ્રક્રિયા જેના દ્વારા શું થશે શિશ્નની અંદર લોહી ભરાય છે આગળ કીધું એમ કે કોઈપણ એવા દ્રશ્યો જોઈને કોઈપણ એવા પિક્ચર જોઈને અથવા તો કોઈપણ એવા સ્પર્શ દ્વારા સ્વપ્ન દ્વારા કે તાપમાન દ્વારા એ ઉત્તેજિત થાય અને તેની અંદર લોહી ભરાય અને તે ટટાર થાય છે તેને શું કહેવાય છે ઉત્તેજના કહેવાય છે તેમનું સ્કલન જાતીય રીતે ઉત્તેજિત થયેલા સૂચનામાંથી વીર્યનું એક સીમા પાર બહાર નીકળવું તેને શું કહેવાય સ્કલન કહેવામાં આવે છે કે આ ઉત્તેજના થાય એ પછી શું શું થશે તો કે એ એક એક સમયે ઉત્તેજના છે એ પૂર્ણ થશે અને ત્યારે શું થશે વીર્ય છે એ બહાર નીકળે છે તેને શું કહ્યું થયું કહેવાય સ્કલન થયું કહેવાય અને આ જે સ્ખલન દરમિયાન છે વીર્ય નીકળે છે એનું એની અંદર કેટલા પ્રમાણમાં શુક્રાણુઓ હોય છે તો કે બસોથી ચારસો લાખ જેટલા શુક્રાણુઓ સ્પંપ છે ધરાવતું છે હવે આપણે આગળ જોઈએ કે કિશોરાવસ્થા દરમિયાન સામાજિક લાગણીઓનો વિકાસની અંદર કઈ વસ્તુઓ જોવા મળે છે તો કે કિશોરાવસ્થા દરમિયાન થતા અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિના કારણે કિશોરોના લાગણીના સ્તરમાં પણ ફેરફાર થાય છે તેવો મનોભાવ પણ ફેરફાર અનુભવે છે જેવા કે ખૂબ આનંદ તરફથી હતાશાની લાગણી તરફ ઘણી વખત આ કિશોરોને પોતાની લાગણીમાં થતા ફેરફારો વિશે આશ્ચર્ય થાય છે અને તેઓએ અમુક રીતે પ્રભાવિત પ્રતિભાવ આપ્યા હોય તો તે માટે પણ આશ્ચર્ય અનુભવે છે હવે શું કીધું તો કે કિશોરાવસ્થા દરમિયાન શું થતા હોય છે જાતીય અથવા તો સેક્સ્યુઅલ અંતસ્ત્રાવ છે ઉત્પન્ન થતા હોય છે તેથી તેના કારણે શું થશે તો કે એની લાગણીઓમાં એનું જે કાંઈ પણ ફિલિંગ્સ હશે એમાં ફેરફાર આવશે એટલે ઘણી વખત છે એ ઘણી વખત છે વિજાતી આકર્ષણ પણ થશે તો કોઈ વિષય શું કહેવાય કે લાગણીનો ભાવ થશે તો એના વિશે કાંઈ પણ મનની અંદર વિચારશે તો એને પણ શું થશે કે મેં આના વિશે આવું વિચાર્યું એવું કરીને એને મનની અંદર શું થશે ઘણી વખત આશ્ચર્ય પણ થશે ચિંતા પણ થશે અને ઘણી વખત છે મૂંઝવણમાં પણ મુકાય છે અંતઃસ્ત્રાવની પ્રક્રિયાના કારણે છોકરાઓ અને છોકરીઓ આ બંનેમાં જાતીય સંબંધ બાંધવાની છે એટલે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીની ઈચ્છાઓ છે એ થાય છે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા જાતીય સંબંધની જરૂરિયાતને કારણે ઊભી થતી તૃષ્ણા છે તે સામાન્ય કુદરતી એક આવેગ છે કે એ ટીનેજની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટીની ઈચ્છા થવી કે ડિઝાયર થવું છે એ શું છે એક તૃષ્ણા છે અને એક સામાન્ય કુદરતી ફેરફાર છે અને એક આવેગ છે આ જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા કિશોરોમાં થાય છે તે આ મુદ્દે આધીન છે તો એની અંદર શું જોવા કયા મુદ્દાને કારણે ઈચ્છા થાય છે તો કે વિજાતી વ્યક્તિ તરફ આકર્ષણ ઊભું થાય છે એટલે કે વિજાતીય વ્યક્તિ એટલે કે જે છોકરા હશે તો એને છોકરીઓ તરફ આકર્ષણ થશે અને છોકરીઓ હશે તો એને છોકરાઓ તરફ છે આકર્ષણ ઊભું થાય છે અમુક પસંદગીની વ્યક્તિ માટે અત્યંત ગાઢ પ્રેમ દ્રષ્ટિ થાય છે કે જે કોઈ પણ વ્યક્તિ છે એને ગમતું હશે એ વિજાતીય એ વિજાતીય વિજાતીય વ્યક્તિ હશે તો એના પ્રત્યે એને શેની લાગણી થશે તો કે પ્રેમની લાગણી થશે જાતીય વૃત્તિના સંતોષ માટેની જરૂરિયાત